ઇતિહાસમાં ઘણી એવી ઘટનાઓ છે કે જેને જેટલું મળવું જોઈએ એટલું સ્થાન આપણે આપી શક્યા નથી. ઘણી ઘટનાઓ છે કે જે ઇતિહાસમાં દફન થઈ ગઈ છે. આ જ ઘટનાઓને આપણે ખોળીને ઉજાગર કરવાની છે અને પ્રત્યેક ગુજરાતીને તેનાથી અવગત કરવાના છે. ભાવેણા નગરી ભલી ભલી ભાત્યુના ઝાડ, પેરંભવાળો પોખ તો ગરવો ગોહિલવાડ. ભાવનગરના સિહોર તાલુકાની એક ગામડાની આજે આપણે એક વાત કરવાના છીએ, પણ આ વાત નહીં, એક સત્ય ઘટના છે. શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. સિહોર તાલુકાના સેન્દરડા ગામની આ એક ઘટના છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. આસો મહિનોમાં દિવાળી છે જતી રહેલી અને કારતક મહિનો લગભગ અડધો થયેલો અને શેરડી વાઢવાનો સમય હતો, એ સમયની આ વાત છે. સેન્દરડા ગામમાં જંગલી સુવર ખૂબ ફાટેલા. એક સુવર એમાં ખૂબ મોટો હતો અને એટલો ફાટેલો, જે ખેતરમાં જાય ત્યાં શેરડી વાઢ બધું ઉલાળી નાખે, ચૂથી નાખે. જો એ માણસ ઉપર ચડી જાય તો માણસને પોતાના દાંતડાથી મારી પણ નાખે. ગામના લોકો નક્કી કરે કે એનો શિકાર કરી નાખવો, પણ એનો શિકાર પણ કેમ કરવો? ગામના ધણી હતા, એમનું નામ હતું મોગલસિંહ ગોહિલ. જે ગ્રામ ધણી હતા એમને એક 18 વર્ષની દીકરી હતી અને દીકરીનું નામ હતું સોનબાઈ. સુવરનો શિકાર કરવામાં ઘણા લોકો નિષ્ફળ ગયેલા એટલે દીકરી સોનબાઈએ નક્કી કર્યું કે હવે હું એનો શિકાર કરીશ, અને એ માટે દીકરી ઘોડા ઉપર સવાર થઈ ગઈ. પોતાનો વાલો હાથમાં લીધો અને એના બાપુને કહ્યું, બાપુ આજે કા હું નહીં અને કા સુવર નહીં. દીકરી પોતાની ઘોડી લઈ અને સુવરનો શિકાર કરવા માટે ખેતરમાં આવી. જેવી ખેતરમાં દીકરી આવી એટલે સુવરનું આખું ટોળું આમથી તેમ જવા લાગ્યું અને એના કારણે ખેડૂતો બી ગયા અને આડાઅવળા થઈ ગયા. કોઈક ઝાડ ઉપર ચડી ગયા તો કોઈક દૂર જતા રહ્યા. રૂપ, ગુણ, ચારિત્ર, સતીત્વ બધા જ ગુણ એનામાં હતા. બહાદુરી અને વીરતાની સાથે સાથે એનામાં અનુપમ સુંદરતા પણ હતી. આ જ સમયગાળામાં અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પોતાનો નવો સુબો છે એ ગુજરાતમાં નિમેલો. આ સુબો જૂનાગઢથી ફરતો ફરતો ગોહિલવાડમાં આવેલો. હાથીની અંબાડી ઉપર બેસી અને પોતાનો રસાલો લઈ એ ગોહિલવાડ તરફ નીકળેલો અને ફરતો ફરતો આ સેન્દરડા ગામની સીમની પાસે આવેલો. એના સૈનિકો પાસેથી એણે સાંભળ્યું કે અહીંના સુવરો છે એ ફાટીને ધુમાડે ગયા છે. તેમણે પણ સુવરને પકડવા માટે પ્રયત્નો કરી જોયા. બરાબર એ જ સમયે પોતાનો ઘોડો લઈ મારતે ઘોડે પવન વેગથી જેમ બંદૂકમાંથી ગોળી છૂટે, કમાનમાંથી તીર છૂટે, એમ સોનબાઈ આવી અને બધા જ જોતા જ રહી ગયા. કારણ કે એણે સુવર ઉપર પોતાનો ભાલો છે એ સોસરવો ધરતીની અંદર પોરવી દીધેલો અને ધરતીની સાથે સુવરને ધરબી દીધેલો. સુવર છે એણે પોતાના ટાંટિયા થોડ્યા સમય સુધી પછાડ્યા, પણ એ ભાવ્યો નહીં. કારણ કે રાજપૂતાણીએ પોતાનો ભાલો જમીનની સાથે ધરબી દીધેલો. એ સમયે જોઈએ તો જેમ ચોટીલા પર્વત ઉપરથી માં ચામુંડા રાક્ષસોનો વધ કરવા આવી હોય અને ત્યારે એ ઊભી હોય પોતાની તલવાર રહી, એમ માં ભવાનીની જેમ દીકરી સોનબાઈ ઉભેલી. છૂટા લહેરાતા વાળને જોઈ અને માં ભવાનીની યાદ આવી જાય. પરંતુ આ શું, મહંમદ બેગડાના સુબાએ તો કંઈક બીજું જ જોયું. એણે જોયું હતું સોનબાઈનું રૂપ. સોનબાઈનું રૂપ અને એની વીરતા જોઈ એ તો એના ઉપર આફરીન થઈ ગયો. બહોત ખૂબ, બહોત અચ્છા કિયા, કોણ છો તમે, શું નામ છે તારું? આવા બધા પ્રશ્નો એણે સોનબાઈને પૂછ્યા. આટલામાં તો સોનબાઈ પામી ગઈ કે આગળ શું થવાનું છે. અમે ક્ષત્રિયાણી છીએ સાહેબ, 4 નહીં 2 દિવસની જિંદગી ભલે જીવીએ, પણ જીવશું તો શાન માન અને સ્વાભિમાનથી જ. સોનબાઈએ પણ આવું જ કર્યું. એની ઘોડીની ફરતે સુબાના ઘોડે સવારો આટા મારવા લાગ્યા. શું વાત છે, શું કમાલ કરી છે, આવી ઔરત તો મારા જનાન ખાનામાં જ સારી લાગે, એવું બધું બોલતો બોલતો સુબો બોલ્યો. કે કમાલ કરતી, કોણ હો તું, શું નામ છે? આટલી વારમાં તો ગાંડીગીરની અંદર સિંહણ ડણક મારે એમ લગામ ખેંચીને તારે શું કામ છે? સોનબાઈ બોલી. સુબાએ કહ્યું, પકડી લો એને, આટલી વારમાં તો હળી કાઢી નાગણ જેમ લબકારો મારે, વીજળી જેમ ચમકારો મારે, એમ સોનબાઈએ પોતાની તલવાર વડે એ વ્યક્તિનું માથું કાપી નાખ્યું. લોહીથી ખરડાયેલી તલવાર લઈ અને સોનબાઈ સાક્ષાતમાં જગદંબા લાગતી હતી. બધા જોતા જ રહી ગયા. સુબો બોલ્યો, શું કરો છો, પકડી લો એને. સોનબાઈને થયું કે હવે અહીંયા રહેવું સારું નથી એટલે પોતાની તાજણને થપાટ મારી અને થપાટ વાગતા તો જેમ પવનનો વંટોળ આવે એમ ઘોડી છે એ પવનના વંટોળમાં ઓગળી ગઈ અને ક્યાંય પહોંચી ગઈ.
આ બાજુ સુબો બોલ્યો કે નક્કી આજુબાજુમાંથી જ હશે, તમે તપાસ કરો અને આપણે પડાવ અહીંયા જ નાખશું. તપાસ કરતા ખબર પડી કે ગ્રામધણી મોગલસિંહની આ દીકરી છે અને દીકરીનું નામ સોનબાઈ છે. એટલે સુબાએ સંદેવ્યો કે તમારી દીકરી સાથે મને પરણાવો. જવાબમાં મોગલસિંહે જણાવ્યું કે ક્ષત્રિય છું અને યુદ્ધ કરવું એ મારો ધર્મ છે. સેંદડા ગામમાં 18 વરણ વસ્તુ. ધીંગાણાનો સમય થયો એટલે 18 વરણ છે એ પોતાની પાસે જે જે સામાન હતો, જે જે હથિયાર હતા એ લઈ અને ધીંગાણું કરવા માટે તૈયાર થયું. ગામના લોકોએ સેંદડાની બહાર જવાના રસ્તા ગાડા ગોઠવી દીધા અને કાંટા નાખી દીધા. સૈનિકોએ જણાવ્યું કે તમારી દીકરીઓ અમને આપી દો, બાકી ગામ સળગાવી દેશું. પરંતુ ગામના લોકો એમ થોડી ન માને, એ તો તૂટી પડ્યા. ચારે બાજુ લાશો અને સ્મશાન જેવી હાલત જોઈ સોનબાઈને લાગી આવ્યું કે મારા કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થશે. પોતાના પિતાની જ સાથે યુદ્ધ લડતી દીકરીએ ધોળી ધજા પ્રગટાવી અને કહ્યું કે યુદ્ધ રોકો, મારે સુબાની સાથે લગ્ન કરવા છે, આ લગ્ન માટે હું તૈયાર છું. ત્યારે એના બાપ એની બાજુમાં આવ્યા અને એને કહ્યું, દીકરી હું ગોહિલ છું, ક્ષત્રિય છું. મારા પેટમાં જો હું તલવાર નાખી શકતો હોઉં તો એ તલવાર તારા પેટમાં પણ નાખી દઉં. ત્યારે સોનબાઈ ધીમેથી બોલી, બાપુ તમને ક્ષત્રિયની દીકરી ઉપર અભિમાન છે, ભરોસો છે? મોગલસિંહે જણાવ્યું કે હા ભરોસો છે. ત્યારે સોનબાઈ બોલી કે જો બાપુ ભરોસો હોય ને તો તમે અહીંયા સુધી પૂછવા જ ન આવ્યા હોત. એના બાપુને પણ એની દીકરીની ખબર હતી અને બીજી બધી વાત બંને બાપ દીકરીએ મૌનથી જ અને આંખોથી જ પતાવી લીધી. મોગલસિંહ સુબાની પાસે ગયા અને જણાવ્યું કે મારી દીકરીના લગ્ન જો જૂનાગઢના સુબા સાથે થતા હોય તો એનાથી બીજું સારું તો શું હોઈ શકે. ભલા માણસ, તમારે વાત તો કરવી જોઈતી હતી ને કે તમારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે. અમે તમારા લગ્ન ધામધૂમથી કરાવીશું, પરંતુ અમારી શરત છે કે તમે અમારી રીત રિવાજ પ્રમાણે વરરાજો બનીને આવો. આ સાંભળીને સુબો તો પાણી પાણી થઈ ગયો, એને તો જોતું તું એ મળી ગયું. ત્યારબાદ મોગલસિંહે આગળ વાત વધારતા કહ્યું કે પણ આ વર્ષે તમારા લગ્ન નહીં થઈ શકે, કારણ કે અત્યારે સિંહસ્થ વર્ષ ચાલે છે અને એવું કહેવાય છે કે આ વર્ષની અંદર જો લગ્ન કરવામાં આવે તો દીકરી વિધવા થાય. સાંભળીને સુબો બોલ્યો કે ના, મારે ઉતાવળ નથી લગ્ન કરવાની, મારે તો હજી ઘણું બધું જીવવું છે, મારે તો હજી ઓર શાદિયા કરની હે. દીકરીના શીખવ્યા મુજબ મોગલસિંહે જણાવ્યું કે હજુ તો મારે હરદ્વાર ને ગંગા ને બધી જગ્યાએ જવું પડશે અને આ બધી ક્રિયાઓ કરવી પડશે. સુબાએ જણાવ્યું, કઈ વાંધો નહીં, વર્ષ તો કાલ ચાલ્યું જશે. સુબો તો 10,000 સોના મહોર મોગલસિંહને આપી અને જૂનાગઢ જવા માટે નીકળી ગયો. દીકરી સોનબાઈએ જણાવ્યું કે બાપુ આપણે રાખી લેવાના છે, આપણે એને વાપરવાના નથી. ત્યારબાદ એણે એક નકશો બનાવ્યો અને આજુબાજુના વિસ્તારને પીવાનું પૂરતું પાણી મળી રહે એની માટે એક વાવનું નિર્માણ કામ શરૂ કરાવ્યું. આમાં એના પૈસા વપરાઈ ગયા. ત્યારબાદ દીકરી સોનબાઈએ એના એક વિશ્વાસુ માણસને બોલાવ્યો અને એની પાસે સુબાને એક કાગળ મોકલ્યો. માણસ તો કાગળ લઈ અને સુબાને ત્યાં ગયો. જ્યારે મોગલસિંહનો કાગળ છે એ સાંભળ્યું ત્યારે તો સુબાને મોજ પડી ગઈ અને પૂછ્યું કે ઓહ, સસુરાલ સે કાગળ આયા હે, કોણે મોકલ્યો છે કાગળ? કાગળ લાવનારે જણાવ્યું કે આ તો અમારા દીકરીબાઈએ મોકલ્યો છે. ઓહ, સોનબાઈએ મોકલ્યો છે? નામ સાંભળીને તો સુબો પાણી પાણી થઈ ગયો. એણે કહ્યું, પઢો કાગળ, કારણ કે એને તો ફક્ત ઉર્દુ ભાષા જ આવડતી હતી. સોનબાઈએ લખેલું કે અમે હરદ્વાર જઈએ છીએ અને લગ્નની તૈયારીઓ માટે અમારે 20,000 સોના મહોર જોઈએ છીએ. સુબાએ તો જણાવ્યું, 20 શું કામ, 25,000 લઈ જાઓ. અને એણે 25,000 સોના મહોર એ માણસની સાથે મોકલ્યા. એક વર્ષનો લગભગ સમય પૂરો થવા આવ્યો ત્યારે સુબાએ જણાવ્યું કે હવે જાન લઈને ગોહિલવાડમાં જવું છે. સામેથી મોગલસિંહે જણાવ્યું કે જો તું ગોહિલની દીકરી સાથે લગ્ન કરવા કેવી રીતે આવે છો, કેવી રીતે તારે લગ્ન કરવા અહીંયા અવાય, આવી તો જો. સુબાને થયું આ તો દગો થયો. એણે પોતાની ફોજ ઉપાડી અને સેંદરડા ગામ ભણી હાંકી મૂકી. એણે આદેશ આપી દીધો કે ગામમાં બધાને મારી નાખો, બાળકો હોય, સ્ત્રીઓ હોય કે વૃદ્ધો હોય, બધાને કાપી નાખો, ગામની બહાર જવાના રસ્તાઓ બંધ કરી દો. આટલા આદેશો કર્યા બાદ રાતનો સમય હતો ત્યારે સેંદરડા ગામની બહાર તેઓ તું તાણીને પોતાનો ડેરો નાખીને બેઠેલા. અડધી રાત જેટલો સમય પસાર થયો હશે. જુએ છે
તો ગામના યુવાનો, બાળકો, સ્ત્રીઓ બધા જ પોતાની પાસે જે જે હથિયારો હતા, તલવારો હોય, છરીઓ હોય કે કોઈ સાધનો હોય, એને લઈ અને આ ફોજ ઉપર ત્રાટક્યા. અડધી જેટલી સેનાનો નાશ કરી અને આ લોકો છે એ અચાનક અદૃશ્ય થઈ ગયા. સુબો અધમુઆ જેવો થઈ ગયો. આટલા બધા માણસો ક્યાંથી આવ્યા અને ઓચિંતા અદૃશ્ય થઈ ગયા. આખી રાત એણે બેઠા બેઠા પસાર કરી. જેવી સવાર પડી તેણે સેંદરડા ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો. દરબારગઢની ડેલી આવી એ લોકો ઊભા રહ્યા, પણ જોયું તો દરબારગઢની ડેલીમાં કોઈ નહીં. અરે આખા ગામમાં કોઈ નહીં, આખું ગામ ઉજ્જડ દેખાય. બધા ગયા તો ગયા ક્યાં. બીજા દિવસની સાંજ પડી. બીજા દિવસે એ જ ઘટનાનું ફરી વાર પુનરાવર્તન થયું અને આ વખતે અડધાથી વધારે સેનાનો સફાયો થઈ ગયો. સુબો વિચારે કે હવે કરવું શું, કારણ કે એક નાનકડા ગામના લોકો મને હરાવી દે એવું જો હું કહું તો મારા ઉપર કલંક લાગે. એટલે ના છૂટકે એણે ત્રીજી રાત પણ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને એણે વિચાર્યું કે આજે તો હું એમને મારી જ નાખીશ. ત્રીજી રાત થઈ ત્યારે દીકરીએ પોતાના પિતાને કહ્યું, બાપુ અત્યાર સુધી તો છેટે છેટે રહી અને આપણે વાર કર્યો, પરંતુ હવે તો મારે એને મારવો છે. પોતાના હાથમાં અને ભેટમાં તલવાર લઈ અને ક્ષત્રિયાણી બોલી કે બાપુ એને ખબર પડે ને કે ક્ષત્રિયાણીને સિંહણને સ્પર્શ કેમ કરી શકાય. માં જગદંબા જેમ અસુરોનો નાશ કરે એમ દીકરી સોનબાઈ જે તંબુમાં સુવો સૂતો હતો એ તંબુ પાસે આવી અને ઊભી રહી. પોતાના ભાલા વડે સુવરને ભોયમાં ભંડારી દીધેલો એમ તંબુના કાપડને ફાડી પલંગની સાથે જ સુબાને ભોય ભેગો કરી દીધો. એની ખુલ્લી ચકળ વકળ થતી આંખો જોઈ અને પોતાની બીજી તલવાર વડે એણે બીજો ઘા કર્યો. દીકરી બા બોલ્યા, સુવરને મારતા તો હજી મને દયા આવતી હતી, તને મારતા મને શેની દયા આવે. આટલી વારમાં તો સુબાના રામ રમી ગયા. દીકરી બાએ જણાવ્યું કે આની લાશનું અમારે શું કામ. એનું વધેલું સૈન્ય એની લાશને ઉપાડી અને જૂનાગઢ જતું રહ્યું. બેગડાને કાગળ દ્વારા જણાવવામાં આવ્યું કે સુવરને મારતી વખતે સુબાનું મોત થયું છે, કારણ કે સાચી હકીકત તો એ જણાવી શકે એમ હતા નહીં. દીકરી સોનબાઈએ જે વાવ ગળાવી હતી પાણી પીવા માટે, એની સાથે સાથે એણે એક ભોયરું પણ બનાવેલું. ભોયરામાંથી જ ગામના લોકો આવી અને સુબાના સૈન્યનો નાશ કરતા હતા અને ફરી પાછા ભોયરામાં જતા રહેતા હતા. કહેવાય છે કે જ્યાં સોનબાઈએ વાવ બંધાવેલી ત્યાં આજે ગામનું નામ વાવ રાખવામાં આવેલું છે અને સીમાડે કે જ્યાં યુદ્ધ થયેલું ત્યાં જગદંબાની આજે પણ નિશાની છે. જાનવર રૂપી અને મનુષ્ય રૂપી સુવરને મારનાર દીકરી સોનબાઈએ એ પછી લગ્ન નહોતા કર્યા. આજે પણ એ સતીને યાદ કરવામાં આવે છે. મિત્રો, તમે પણ આવી સત્ય ઘટનાઓ કે ઇતિહાસ જાણતા હોવ અને અન્ય લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે મેસેજ કરી શકો છો અથવા મેઇલ પણ મોકલી શકો છો, જેથી આપણો આ ઇતિહાસ છે એ અન્ય લોકો પણ જાણી શકે.